સુરતના એક ફરિયાદીએ ને એક દિવસ અચાનક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં એક રિક્વેસ્ટ આવેલી હતી, જે એક મહિલા તરીકેની વ્યક્તિત્વ ધરાવતી હતી. તે રિક્વેસ્ટ અનુસંધાને તેની સાથે મિત્રતા કેળવીને તેઓ સાથે ઓનલાઈન વિડીયો કોલ મારફતે વાતચીત થતી હતી. એક દિવસ વિડીયો કોલ મારફતે બિભિત્સ ચેનચાળા સામેવાળી વ્યક્તિએ કરેલ હતું અને તે વાત દરમિયાન તેનું રેકોર્ડિંગ તે સામેવાળી વ્યક્તિએ કરેલ હતું. તે રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ કર્યા બાદ સુરતના જ એ ફરિયાદી પાસેથી એ વિડીયો અલગ અલગ જગ્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ ન કરવા હેતુ અલગ અલગ રૂપિયાની માંગણી કરવામાં આવેલ હતી, જેમાં શરૂઆતમાં 5100 રૂપિયા તથા 6000 રૂપિયા એટલે કે કુલે 11100 રૂપિયા સુરતના ફરિયાદીએ સામેવાળી વ્યક્તિને આપી ચૂકેલ હતા. ત્યારબાદ વધુ 5000 રૂપિયાની માંગણી કરતા સુરતના આ ફરિયાદીએ પોતાના મિત્ર મનોજ શર્માનો સંપર્ક કર્યો હતો અને મનોજ શર્માને આ હકીકત વિશે માહિતી આપી હતી. ત્યારબાદ મનોજ શર્માએ પોતાની ઓળખ સુરત પોલીસમાં જ ભરતી થયેલ છે તાજેતરમાં તેવી આપી હતી અને તેઓએ નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના એક બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યું હતું અને તે અનુસંધાન એપ્લિકેશન ચાર્જ પેટે તથા વિડીયો અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ ન થાય તથા દિલ્હી પોલીસ આ ગુના અનુસંધાને તપાસ કરે છે તેવી ખોટી વાતો કરીને દિલ્હી પોલીસમાં પણ પોતાની ઓળખાણ છે તેવી વાત કરીને સુરતના ફરિયાદી પાસેથી અલગ અલગ ટુકડામાં કુલ 17,62,230 રૂપિયા પડાવી લીધેલ હતા અને તે બળજબરીપૂર્વક પડાવીને તેઓને પરત આપેલ ન હતા. આ ગુનામાં સંડોવાયેલ આરોપી જેનું નામ છે મનોજ ઓમ પ્રકાશ શર્મા, જેઓની ઉંમર 31 છે, જેઓ કાપડ દલાલીનો વ્યાપાર સાથે સંકળાયેલા છે, ગોડાદરા સુરતમાં રહે છે, મૂળ જોધપુર રાજસ્થાનના છે, તેઓની આ ગુના અનુસંધાને ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.